ભાવનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં લૂંટ વિથ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં લૂંટારો લૂંટીને અને મર્ડર કરવામાં આવ્યું છે. ધોળા ધાંધળી ગામે આ લૂંટ વિથ મર્ડરની ઘટના, સિહોરના ધાંધળી ગામનો બનાવ. લૂંટના ઈરાદે દંપતિ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો અને 2 કિલો ચાંદીના ઘરેણાની લૂંટ કરવામાં આવી છે. ભાવનગરમાં આ ઘટના, જ્યાં સિહોરના ધાંધળી ગામ પાસે લૂંટ વિથ મર્ડર, લૂંટ કર્યા બાદ બંને પર હુમલો કરવામાં આવ્યો અને 2 કિલો ચાંદીના ઘરેણાની લૂંટ કરવામાં આવી. અજીત ગઢવી સંવાદદાતા ફોન લાઈન પર જોડાયેલા છે. અજીત, સમગ્ર ઘટના પર પ્રકાશ પાડશો, કોના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે? જગદીશ, આ સમગ્ર ઘટના જે બનવા પામી છે તે સિહોરના ગાંગળી ગામ જે છે તેના એક વિસ્તારની અંદર બનવા પામેલ છે, જેની અંદર બે પતિ પત્ની જે ત્યાં રહેતા હતા ત્યાં કોઈ અજાણ્યા શખ્સો આવી અને પહેલા જે પત્ની હતી તેને બાંધી દેવામાં આવી હતી અને જે પુરુષ જે સંજય પરમાર નામના વ્યક્તિ હતા તેના ઉપર ધારિયા વડે ઘા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે તેની પત્ની હતી તેની પાસેથી ઘરમાં જે કઈ વસ્તુ છે તે આપી દેવા માટે દાદાગીરી કરવામાં આવી હતી. જે ફરિયાદી છે તેમના કહેવા પ્રમાણે જે પોલીસ ફરિયાદ થઈ હતી તેના આધારે જે વિગતો મળી રહી છે તેમાં જે ઘરની અંદર ચાંદીની જે વસ્તુ હતી આશરે 2 કિલો જેટલી તેનો વજન હતો તેટલી વસ્તુ આ જે લોકો હતા તે લઈને નાસી ગયા છે. પરંતુ આ જે સમગ્ર ઘટના બનવા પામી છે તે દેવી પૂજક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કે દેવી પૂજક જે સામસામે વ્યક્તિઓ દ્વારા બનવા પામી છે. જ્યારે અત્યારે જે ફરિયાદ જે થવા પામેલ છે તેની અંદર લૂંટના ઈરાદે આવેલ લોકોએ જે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો તેવું ફરિયાદમાં જણાવવામાં આવેલ છે. પરંતુ આ બંને જે ઈજાગ્રસ્તો છે તેમને તાત્કાલિક ધોરણે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. ત્યાં જે ઈજાગ્રસ્ત હતો તે પતિ જે છે સંજય પરમાર તેને સારવાર દરમિયાન મોત થવા પામેલ છે અને જે પત્ની છે તે હાલમાં સારવાર હશે છે. અને સમગ્ર ઘટનાને લઈને ભાવનગર પોલીસ અને સિંહ પોલીસે તપાસ હાથ આગળ વધારી છે.